विद्यार्थी मित्रों, ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 6 વિડિયો 2 આપણે વર્ગ અને વર્ગમૂળની કેટલીક સારણી અને કેટલીક સંખ્યાના વર્ગ શીખ્યા. તમે પણ વર્ગ મોઢે કરી દીધા હશે, 1 થી 25 સુધીના બરાબર કરી જ દેજો. હવે એના ઉપરથી આપણે વિભાગ એ શીખવાનો છે. આ વિભાગની અંદર અલગ અલગ પ્રકારના ટાઈપના અલગ અલગ ટાઈપના દાખલા આવશે. અલગ અલગ આપણે પ્રયત્ન કરવામાં અને બધામાંથી આપણે લીધેલા છે, એટલે તમે ચોપડી લઈને ખાસ બેસજો. જો પહેલો માગ્યા પ્રમાણે કરો. દાખલો એક છે, નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમ અંક શું મળે? પ્રયત્ન કરો. પાના નંબર 92 પરથી મેં લીધો છે. અહીં એક સંખ્યા આપેલી છે 1234. તો આપણે સંખ્યાઓ નહીં વાંચવાની, એકમનો અંક કયો છે? 4. તો ચોખ્ખું ચોખ્ખું 16, એટલે એકમનો અંક 6. એકમનો અંક અહીંયા 7 છે, તો 77 49, તો એકમનો અંક 9. અહીંયા 8 છે છેલ્લો અંક, 68 64, તો એકમનો અંક 4. અહીંયા 0 છે, તો એકમનો અંક 0. અહીંયા 2 છે, તો 2 2 4, તો એકમનો અંક 4. અહીંયા 6 છે, 6 6 36, એકમનો અંક 6. બહુ સહેલું છે, સંખ્યા વાંચવાની જરૂરત નહીં, ખાલી એકમ. સારણી મેં તમને શીખવાડી દીધી છે. એના જેવો સેમ ટુ સેમ દાખલો, સ્વાધ્યાય 6.1 દાખલો 1 હોમવર્કમાં તમે ઉપર મુજબ છે એ કરી કાઢજો, આપણે ટાઈમ ના બગડે. હવે દાખલો 3માં જુઓ, પ્રયત્ન કરો. પાના નંબર 92માં નીચે તરફ આપેલું છે, પાના નંબર 92માં નીચે પ્રયત્ન કરો આપેલું છે. નીચે આપેલી કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી તે સંખ્યા એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે? કેમ? મેં આગળ તમને યાદ રાખવામાં શીખવાડ્યું કે કોઈ પણ એકી સંખ્યા હોય ને એનો વર્ગ એકી મળે, અને બેકી સંખ્યા હોય તો વર્ગ બેકી મળે. એટલે એકમનો અંક 1 3 5 7 કે 9 હોય ને એનો વર્ગ કરો તો એકમનો એ સંખ્યાનો વર્ગ એકી મળે. એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો એનો વર્ગ કરો તો એનો જવાબ બેકી મળે. તો અહીંયા યાદ રાખો, મેં તમને કરાવી દીધું. જો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે. 727 છે, એકમનો અંક 7 છે, એટલે એકી છે, એટલે તે વર્ગ પણ એકી મળશે. 158માં એકમનો અંક 8 છે, એકમનો અંક 8 એ બેકી છે, એટલે એનો વર્ગ પણ બેકી મળશે. 269માં એકમનો અંક 9 છે, એટલે 9 એ એકી છે, એટલે વર્ગ પણ એકી મળશે. 1980માં એકમનો અંક 0 છે, 0 એ બેકી અંક ગણાય, તો એનો વર્ગ પણ બેકી ગણાશે. એના જેવું સેમ ટુ સેમ સ્વાધ્યાય 6.1 દાખલા 3નો આપણે હોમવર્કમાં ઉપર મુજબ સેમ ટુ સેમ તમે સળંગ જ આ રીતે મારા વિડીયો પ્રમાણે એડબ્લ્યુ લખતા રહેજો. હવે સ્વાધ્યાય 6.1નો દાખલો 2 જોઈએ. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કારણ સહિત જણાવો. પૂર્ણવર્ગ સંખ્યા ક્યારે ના હોય? જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તો. અને પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક હંમેશા 1 4 5 6 9 કે 0 જ હોય, એ આપણે આગળ ભણી ગયા. જુઓ, અહીં એકમનો અંક 7 છે, તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. એકમનો અંક 3 છે, એટલે પૂર્ણવર્ગ સંખ્યા નથી. એકમનો અંક 8 છે, એટલે પૂર્ણવર્ગ સંખ્યા નથી. એકમનો અંક 2 છે, પૂર્ણવર્ગ સંખ્યા નથી. હવે અહીંયા છેલ્લા 3 અંક 0 છે, મેં આગળ તમને ચર્ચા કરી હતી. જો સારણીમાં બધું જ આવી ગયું છે, યાદ રાખો. માં પહેલો જ વિડીયોમાં એક અંક 3 અંક છે ને, છેલ્લા 3 અંક છે એટલે પૂર્ણવર્ગ નથી. અહીંયા એકમનો અંક 2 છે એટલે પૂર્ણવર્ગ નથી. અહીંયા છેલ્લા 3 અંક 0 છે એટલે પૂર્ણવર્ગ નથી. અહીંયા જુઓ, છેલ્લો અંક કયો છે? 1 જ 0 છે. પૂર્ણવર્ગ સંખ્યાના છેલ્લા 2 અંક 2 0 હોવા જોઈએ, એટલે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. હવે પ્રયત્ન કરો પાના નંબર 90 પર, એનો પ્રશ્ન 1 નો 5મો હું તમને શીખવાડું છું. 1679માં એકમનો અંક 9 છે એટલે પૂર્ણવર્ગ સંખ્યા છે એવું નહીં બોલી જાઓ. એટલે એકમનો અંક 9 છે તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. હવે મેં તમને સારણી ભણાવી દે, 10નો વર્ગ 100 20નો વર્ગ 200 અરે 400 30નો વર્ગ 900, એમ આપણે આગળ જતા જવાનું. 40નો વર્ગ 1600, તો આ સંખ્યા 1600 કરતાં નાની છે અને 30ના વર્ગ કરતાં મોટી છે. એટલે 30 અને 40ના વર્ગની વચ્ચે કોઈ સંખ્યા હશે, એની કોઈ વર્ગ હશે. એટલે આપણે ગણતરી કરતાં કરતાં જઈએ, એટલે 32 × 32 કરીએ તો 1024 આવે, અને 33 × 33 કરીએ તો 1089 આવે. 1089 કરતાં આ સંખ્યા નાની છે અને આ બેની વચ્ચે ક્યાંય આવતી નથી. એટલે આ બેની વચ્ચે પૂર્ણવર્ગ સંખ્યા નથી, માટે 1069 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. જ્યારે એકમનો અંક આવો આવે ત્યારે આ રીત લેવાની. હવે બીજું જે જુઓ, 2061 એકમનો અંક 1 છે તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે છે નહીં એવું નહીં બોલવાનું, હોઈ શકે. હવે આપણે ગણતરી કરવા બેસવું પડે કે ભાઈ 2000, તો 2000ની નજીક શૂન્યવાળી સંખ્યા કઈ? આ કોનો વર્ગમૂળ? ક્યારે પૂર્ણવર્ગ સંખ્યા 2000ની નજીક છે તો 45નો વર્ગ કરીએ તો 2025 આવે.
એની પછીનો તરત જ અંક લઈ લેવાનો. 46નો વર્ગ કરીએ તો 2116 આવે, એના કરતાં આ સંખ્યા નાની છે. અને આ બેની વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી નથી, એટલે 2025 અને 2116ની વચ્ચે કોઈ પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા નથી, માટે 2061 એ પૂર્ણાંક સંખ્યા નથી. એ તમે હવે એના જેવો એક બીજો એક દાખલો આવે છે કે આપેલી સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે કે નહીં એ ચકાસવાની છે, પણ એની રીત અલગ છે. તો જો નીચેની સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે કે નહીં તે કહો, પણ એમાં એક યાદ રાખવાનું છે, ક્રમિક એકી સંખ્યા બાદ કરીને આ રીતનું નામ છે, ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની. તમને એમ કીધું છે કે 121 એ પૂર્ણાંક સંખ્યા છે, તો આપણને ખબર પડી 11નો વર્ગ 121 છે એટલે પૂર્ણાંક સંખ્યા છે, પણ તમને રીત કહી છે ક્રમિક એકી સંખ્યા બાદ કરો. તો 121માંથી એક બાદ કરો તો 120 આવે. હવે 120ને અહીંયા લેવાના, એક પછીની એકી સંખ્યા 3 આવે તો 120માંથી 3 બાદ કરો 117, 3 પછી 5 આવે 117માંથી 5 બાદ કરો તો 112, 112માંથી 7 બાદ કરો તો 105, 105માંથી 9 બાદ કરો તો 96, 96માંથી 11 બાદ કરો તો 85. એટલે એકી સંખ્યાઓ લેવાની, 1, 3, 5, 7, 9, 11, 13, એ રીતે 85માંથી 13 બાદ કરો તો 72, 72માંથી 15 બાદ કરો તો 57, 57માંથી 17 બાદ કરો તો 40, 40માંથી 19 બાદ કરો તો 21, 21માંથી 21 બાદ કરો તો 00. એટલે એનો મતલબ કે અહીંયા આપણે ટોટલ 11 સંખ્યાઓ બાદ કરી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 સંખ્યાઓ બાદ કરી અને જવાબ 0 મળ્યો, તો આપેલી સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. એટલે આનું વર્ગમૂળ √121 બરાબર 11 થાય, કારણ કે 121 એ પૂર્ણાંક સંખ્યા છે. એ રીતે આપણે 55નું લઈએ. જો 55માંથી 1 બાદ કરો તો 54, 54માંથી 3 બાદ કરો તો 51, 51માંથી 5 બાદ કરો. કોઈ કહે સાહેબ આ કેમ બાદ કરવાની, તો મેં અગર તમને કહ્યું કે એકી સંખ્યાઓ બાદ કરતા જવાનું. 51માંથી 5 બાદ કરો તો 46, 46માંથી 7 બાદ કરો તો 39, 39માંથી 9 બાદ કરો તો 30, 30માંથી 11 બાદ કરો તો 19, 19માંથી 13 બાદ કરો તો 6, 6માંથી 15 બાદ કરો તો -9 જવાબ આવ્યો, 0 જવાબ ન મળ્યો. આનાથી આગળ ભાગ ચાલશે નહીં. એટલે 55 એ પૂર્ણાંક સંખ્યા નથી. તમારે હોમવર્કમાં 36, 49, 90, 81 અને 69 એ આ જ રીતે તમે જાતે કરી દેજો. હવે જો પ્રયત્ન કરો, દાખલો 7માં પાના નંબર 90 પર છે, એ શોધવાનું છે. નીચે આપેલી સંખ્યાઓની વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યા શોધો. એ આપણે જોઈએ તો 30 અને 40ની વચ્ચે કઈ પૂર્ણાંક સંખ્યા આવે, તો આપણે બોલતા બોલતા જવાનું 1, 4, 9, 16, 25, 36, 49 એમાં વચ્ચે કઈ આવી ગઈ, 36. એટલે આપણો જવાબ મળી ગયો. 50 અને 60ની વચ્ચે કઈ આવે, તો 50 અને 60ની વચ્ચે 49 પછી 68 to 64 આવે, તો આ બેની વચ્ચે કોઈ સંખ્યા આવે નહીં, તેનો જવાબ છે એક પણ નહીં. એટલે એ પણ દાખલો પતી ગયો. હવે પ્રયત્ન કરો, પાના નંબર 91 પરનો દાખલો જોઈએ. 123નો વર્ગ, 77નો વર્ગ, 82નો વર્ગ, 161નો વર્ગ, 109નો વર્ગમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે તે જુઓ. તો અહીંયા આપણે જુઓ, 3નો વર્ગ કરીએ તો 9 આવે, તો આમાં 1 ના આવ્યો. 7નો વર્ગ કરીએ 77, 49, 49માં એકમનો અંક 9 આવે એટલે આને ના આવે. 82નો વર્ગ કે 2 × 2 = 4, એકમનો અંક 4 આવ્યો એટલે એ ના આવે. 161નો વર્ગ કરીએ 1 × 1 = 1, તો આમાં આવ્યો. 109નો વર્ગ કરીએ એટલે 9નો વર્ગ 81, 81માં એકમનો અંક એમાં આવ્યો, તો 161નો વર્ગ અને 109નો વર્ગનો એકમનો અંક 1 આવે, જે આપણે સારણીમાં ભણી ગયા છીએ પહેલો જ વિડીયોમાં. હવે એના જેવું છે, જો પ્રયત્ન કરો, પાના નંબર 91 પરનું જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે, તો એ જોઈ લો. 9નો વર્ગ 90, 90, 81, 1 આવે તો 6 ના આવ્યો. 4નો છેલ્લો એકમનો અંક 4 છે એટલે 4નો વર્ગ 64, 16, એમાં 6 આવ્યો. 6નો વર્ગ 6 × 6 = 36, એમાં 6 આવ્યો. 36નો વર્ગ 6 × 6 = 36, એમાં 6 આવ્યો. અને 34નો વર્ગ 64, 16 આમાં, હા 34નો વર્ગ 64, 16 એમાં 16 આવ્યો એટલે એમાં 6 આવ્યો. એટલે આ બધી સંખ્યામાં 26, 24, 26, 36 અને 34ના વર્ગનો એકમનો અંક 6 મળે. હવે એ જ રીતે જો પ્રયત્ન કરો, પાના નંબર 92માં નીચેનો જે પ્રયત્ન કરો છો એમાંથી આપણે લીધેલું છે. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્ય આવે, આપણે સાણીમાં ભણી ગયા છે કે 60નો વર્ગ કરીએ તો 1 શૂન્યનો વર્ગ કરીએ તો 2 શૂન્ય આવે, કારણ કે 60નો વર્ગ 36 થઈ ગયો. અને 400નો વર્ગ કરીએ, એકમનો અંક દશકનો અંક 2 શૂન્ય છે, તો 2 શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરીએ તો પાછળ 4 શૂન્ય આવે. કે જો 400નો વર્ગ, એની અંદર 64, 16નો
सोल्व कर्या अने बे मींडाना चार मींडा मूकी दीधा। तो आज आपणे वीडियो भण्या ए बधा प्रयत्न करोमांथी अने अलग अलग टाइपना दाखला लीधा छे। बाकीनुं आपणे नेक्स्ट वीडियोमां चर्चा करीशुं। ओके, थैंक यू।